પ્રેમમાં પડીને વિશ્વાસ રાખીને પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે લાલબત્તી સમાન કેસ સપાટી પર આવ્યો છે, જેમાં પ્રેમ લગ્ન કરીને 2 વર્ષ સુધી યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા બાદ અંતે આ યુવાન તેની સાથે છૂટાછેડા લીધા વગર જ બીજા લગ્ન કરવા માટે વરઘોડા સાથે નાર ગામમાં પહોંચી ગયો હતો। जो के पत्नी ने जाण थई जता ते लग्नना स्थळ पर पहोंची गई हती अने लग्नना रोकवा माटे नवयुवतीना परिवारना सभ्योने वात करी हती। ने साथे साथे युवा जे लग्न मंडपमां आव्यो छे ते पण इच्छे तेवी वात पण करी हती। जो के नवयुवतीना वालीओ कोई निर्णय ले ते पहला ज युवानना गैरकायदेसर लग्नना वरघोड़ामां जानैया बनीने पहोंचेला महबूब खान नामना व्यक्तिए पोते युवानना संबंधी होवानो दावो करी रिवॉल्वर काढी दीधी हती। સાથે સાથે ધમકી પણ આપી હતી। જો કે આ ગાળામાં સ્થિતિનો લાભ લઈને યુવાન ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટના અંગે યુવતી અને તેના પરિવારજનોએ પેટલાક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જો કે તેમની તરત નોંધ લેવામાં આવી ન હતી। કોર્ટ મેરેજ કર્યા હતા પાર્થ શ્રીકાંત પટેલ જોડે, અને એ મારી જોડે ડિવોર્સ થયા નથી, તે છતાં મારે હયાતીમાં બી એ બીજા સેકન્ડ મેરેજ કરવા અહીંયા નાડ ગામમાં આવ્યા હતા, અને જે મને જાણ થતા મેં અહીંયા આગળ એમના મેરેજ અટકાવ્યા। એમના મેરેજ અટકાવ્યા તો એમના સગાઓએ અમારા બીજા જે બીજા સગાઓ હતા ઇવન એ છોકરીના સગાઓ પર બી રિવોલ્વર તાકીને ધમકી આપી કે મારે આ ઓળખાણ છે એવી રીતે કરીને ધમકી આપી। અમે બધા એ કરવા ગયા તો એ ના અમે અહીંયા ગયા, અને મેં જ્યારે હેલ્પ મહિલાની પોલીસની મદદ માગી એટલે પાર્થ શ્રીકાંત પટેલ અહીંયાથી ગાયબ થઈ ગયો, મતલબ ભાગી ગયો। અને પછી એના સગા અહીંયા મહેબૂબ ખાન જે અહીંયા હતા હયાત, એમને મેં બધાએ રોક્યા તો એમને બંદૂક આપીને બધાને બી એ મૂકી,